ચાલ ગુડ મોર્નિંગ દીકરાઓ ચાલ હવે 17મા સમૂહના આપણે પ્રાપ્તિ સ્થાન જોયા હવે આપણે જોવાના 17મા સમૂહના ભૌતિક ગુણધર્મની ચર્ચા પહેલા તો એ જોઈએ આપણે કે ભાઈ 17મા સમૂહના તત્વો જે ખરા જે આપણે કહીએ કે ભાઈ ફ્લોરિન તો 17મા સમૂહના તત્વોને આપણે હેલોજન તત્વો તરીકે ભી ઓળખીએ પહેલું તત્વ ફ્લોરિન પછી ક્લોરિન પછી બ્રોમિન પછી આયોડિન પછી એસ્ટેટિન અને પછી ટેનેસિન એટલે કે ટીએસ તરીકે ઓળખીએ આ 17મા સમૂહના તત્વો જેને આપણે હેલોજન તરીકે પણ ઓળખીએ સામાન્ય ઇલેક્ટ્રોનિક રચનાની વાત કરીએ તો NH2 NP5 પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે ખરા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 7 એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને ધ્યાન આપજો એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે એવું તમે કહી શકો હવે આ સામાન્ય વસ્તુ થઈ ગઈ જેવી રીતના આપણે બતાવતા આવ્યા કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય કયા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે તો તે આપણે જાણતા જ છે અને તેની ચર્ચા હું કરતો છું સપોઝ લાઈક મેં અહીંયા કહી દીધું કે ભાઈ મેં અહીંયા તમને કહી દેવું કે સીધી લાઈન ડ્રો કરવું એટલે એમ કેવું જેમ કે આ સીધી લાઈન પરમાણુ કદ વધે તો કદ વધે એ આપણે જાણીએ કદ શું થાય કદ વધે પરમાણુ ત્રિજ્યા જે ખરી તે શું થાય તો કે વધે ઓકે વધે પરમાણુ ત્રિજ્યા જે ખરી તે વધે બરાબર પરમાણુ ત્રિજ્યા વધે ઓકે તો એ બી તમે દર્શાવી શકો કે ભાઈ પરમાણુ ત્રિજ્યા જે ખરી તે વધે ઓકે બીજું લખી શકો તમે આયનીય ત્રિજ્યા વધે એવું બી લખી શકો નાયનીય ત્રિજ્યા વધે આવું બી લખી શકો કેમ કે આપણે જાણતા છે કદ જે મોટું થતું જાય તેમ તેમ ત્રિજ્યા વધવાની હવે એ પરમાણ્વીય ત્રિજ્યા હોય કે આયની ત્રિજ્યા હોય ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ વધે પરમાણુ ત્રિજ્યા વધે આયનીય ત્રિજ્યા વધે હવે જે ચર્ચા કરું તે બરાબર ધ્યાનથી જોજો તો કે આયનીકરણ એન્થાલ્પી ઘટે આવું લખું મેં તો એનો મતલબ એવો થઈ ગયો કે પરમાણુ ક્રમાંકનો વધારો જે થાય પરમાણુ ક્રમાંક જેમ કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 17 35 53 બરાબર આ જે ખરો એ પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંકનો વધારો થાય તેમ તેમ છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જવાનો હવે છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો એને દૂર કરવા માટે એનર્જીની જરૂર ઓછી પડે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે કરો તે શું જોવા મળે ઘટે એક વસ્તુની તીર મારી દે મા બાજુની સાઈડે તો વિદ્યુત ઋણતા સૌથી તો કે વિદ્યુત ઋણતા જે કરી એ હું આમ તીર મારી દઉં તો કદાચ અલગ પેનથી મારું વિદ્યુત ઋણતાની વાત કરવામાં આવે તો તમે તીર મારી શકો આમની સાઈડે તો વિદ્યુત ઋણતા જે ખરી ને તે કોની વધારે તો કે વિદ્યુત ઋણતા જે ખરી એ તમે બતાવી શકો વિદ્યુત ઋણતા જે ખરી વિદ્યુત ઋણતા વધે જરાક ધ્યાન આપજો વિદ્યુત ઋણતા જે ખરી તે વધે અહીંયા જરાક ભીનું છે એટલે લખાતું નથી વિદ્યુત ઋણતા વધે હું પછીથી લખું વિદ્યુત ઋણતા જે ખરી તે વધે એ પણ તમને હું લખીશ તો ક્લોરિનની વિદ્યુત ઋણતા જે ખરી તે 4 પોઈન્ટ સમથિંગ છે અથવા તમે એવું લખી શકો કે એરો મારીને એવું લખી શકો નીચેની તરફ એરો મારીને લખી શકશું આપણે ઓકે કઈ વાંધો નથી હજુ મેં આની અંદર એક એરો મારીને લખતો છું બરાબર ધ્યાન આપજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને આપણે કહીએ ડેલ્ટા ઈજીએચ શું કહીએ ઈજીએચ ડેલ્ટા ઈજીએચ પછી હા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે કરું એ બહુ અગત્યનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે કરું તે ઉપરથી નીચે તરફ જતા ઓછું ઋણ થતું જાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય આ વાક્ય બરાબર ધ્યાન આપજો ઓછું ઋણ થતું જાય આ વસ્તુ ખાસ કરીને ધ્યાન આપવાની છે અને અત્યારે જે ચર્ચા કરતા હતા કે વિદ્યુત ઋણતા જે ખરી તે બી હું નીચે જારો મારી દઉં તો તમને આ રીતના વિદ્યુત ઋણતા ઘટે તો આ વસ્તુ જે ખરી તેની બી ચર્ચા આપણે કરી રહીએ હવે આ અહીંયા જે લખ્યું
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ બી મેં પહેલી બાજુ જરાક દર્શાવી છે ધેન તો કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન બરાબર ધ્યાન આપજો પ્રાપ્તિ એન્થાલ્પી એન્થાલ્પી જેને કહીએ આપણે ડેલ્ટા ઈ જી એચ નું મૂલ્ય ઓછું ઋણ થતું જાય ઋણ થતું જાય આ આપણને પરીક્ષાની અંદર ઓછું ઋણ થતું જાય હવે હારું એનો મતલબ કે ફ્લોરિન નું વધુ ઋણ હશે ફ્લોરિન નું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ હશે વધુ ઋણ કે તેની ચર્ચા તો કે આપણે જાણીએ કે 17મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 7 હવે અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા જોઈએ તો કે 1 તો એ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જે કરું તે એનું સૌથી વધારે આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ એની સૌથી વધારે હવે તમે જાણો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઊર્જા વધારે છૂટી પડવાની તો આગળ ચિહ્ન આવવાનું માઇનસ એટલે શબ્દ આપણે લખીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જે ખરું તે ઓછું ઋણ થતું જાય મતલબ ફ્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે વધારે છે હવે ઓછું ઋણ થતું જવું જોઈએ પણ હવે એમાં એક વધારેનું આવવાનું તો કે ભાઈ ફ્લોરિન કરતા ધ્યાન આપજો હું વાક્ય રચના લખું તે બરાબર ધ્યાન આપજો ફ્લોરિન કરતા ક્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ છે હવે બરાબર ધ્યાન આપજો ફ્લોરિન કરતા ક્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે કીધું કે ઉપરથી નીચે તરફ જઈએ તો ઓછું ઋણ થતું જવું જોઈએ તો ફ્લોરિન પછી ક્લોરિન આવે તો અભી ફ્લોરિન કરતા ક્લોરિન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ થઈ ગયું તો કે ભાઈ કેમ આવું તો કે ફ્લોરિન નો પરમાણુ ક્રમાંક જે ખરો ફ્લોરિન તો પરમાણુ ક્રમાંક 9 1s2 2s2 અને 2p5 બરાબર તો હું જો એની ચર્ચા કરું તો ફ્લોરિન નું કેન્દ્ર આ અને એમાં 1s અહીંયા પછી આ 2s બરાબર 2s અને અહીંયા જશે 2p બરાબર 2p ની જે કક્ષક છે એની પેટા કક્ષક 3 આપણે જાણીએ 1 2 3 અને 4 અને આ 5 હવે ધ્યાન આપજો ક્લોરિન તો ક્લોરિન નો પરમાણુ ક્રમાંક 17 1s2 2s2 2p6 3s2 અને 3p5 તો આ નિયોન કહેવાય ચાલો એટલે હું જો એના પરમાણુ ની ચર્ચા કરું તો અહીંયા 1s પછી સેકન્ડ લાઈનમાં 2s અને 2p અને થર્ડ લાઈનમાં હવે 3s 3p અને 3db આવે પણ 3d ની આપણે અત્યારે ચર્ચા નથી 3p આવે એ જોવાનું છે તો 3p 1 2 3 4 અને 5 તો ભાઈ એમાં 5 ઇલેક્ટ્રોન છે હવે જો ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે તો આમાં આવવાનું એક ઇલેક્ટ્રોન મેળવે તો આમાં આવવાનું અને ક્લોરિન મેળવે તો એક ઇલેક્ટ્રોન આમાં આવવાનો બરાબર છે હવે તમે જોઈ શકો કે ફ્લોરિન માં 2p માં આવવાનો એટલે કક્ષક કઈ આવવાની 2p આમાં કઈ આવવાનો 3p 3p માં ઇલેક્ટ્રોન આવવાનો તો ફ્લોરિન માં છે ને જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં રહેલા 2p માં રહેલા ધ્યાન આપજો માં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે તેથી નવા આવનાર ઇલેક્ટ્રોનને તે સરળતાથી આવવા દેશે નહીં મતલબ આ જે ઇલેક્ટ્રોન આવનારને અપાકર્ષે મતલબ એને ધકેલે જ્યારે આ છે ને તે કેન્દ્રથી કક્ષક જે કરી દૂર અને એમાં ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ છે વચ્ચેનું અપાકર્ષણ જે ખરું તે ઓછું એટલે નવો આવનાર ઇલેક્ટ્રોન બરાબર ધ્યાન આપજો આવનાર ઇલેક્ટ્રોન સરળતાથી આવી શકે મતલબ એવો થઈ ગયો અમારી ઇલેક્ટ્રોન પહેલા આવી જાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ આની વધારે થઈ ગઈ એની વૃત્તિ વધારે થઈ ગઈ મતલબ ઊર્જા એમાંથી વધારે છૂટી પડવાની ઊર્જા વધારે છૂટે પડે તેનું મૂલ્ય જે કરો તે વધારે ઋણ હોવાનું જેના કરતા
ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે તેનું કારણ શું છે તે તમને બરાબર ખ્યાલ આવવો જોઈએ, કેમ કે રીઝનમાં તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. તો ફ્લોરિન કરતા ક્લોરિનનું કેમ વધી ગયું, કેમ કે ફ્લોરિનનું જ વધારે હોવું જોઈએ, પણ આનું વધી કેમ ગયું, તો તેનું કારણ જે ખરું ત્યાં રેડ કલર મેં તમને સમજાવ્યું તે જોવા મળે. તો આ તમારી વાત થઈ છે ભૌતિક ગુણધર્મ ની, કે ભાઈ સમૂહ 17 ના તત્વના ભૌતિક ગુણધર્મ જે ખરા તે કઈ ટાઈપના હોય અને એમાં કઈ વસ્તુ વધે કઈ વસ્તુ ઘટે એ વસ્તુ જે કરી તેની ચર્ચા થઈ જાય. કેમ આવું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય તો કે આ ફ્લોરિન ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે એટલે એનું વધુ ઋણ મૂલ્ય વાળું. પણ ફ્લોરિન કરતા બી ક્લોરિન ની વધારે છે તેનું રીઝન જે કરું તો અહીંયા મેં તમને સમજાવી દીધું. તો અહીંયા અપાકર્ષણ જે થયું એમાં ઓછું લાગે એટલે પેલા ઇલેક્ટ્રોન ને સરળતાથી આવા દે એટલે મેળવે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહેવાય. સરળતાથી ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ઇલેક્ટ્રોન અંદર આવ્યો એટલે ઉર્જા છૂટી પડી ગઈ. ઉર્જા છૂટી પડી એટલે એની આગળ ચિહ્ન માઇનસ આવવાનું અને ઉર્જા વધારે છૂટી પડે. આમાં ઇઝીલી આવતો નથી એટલે ઉર્જા ઓછી છૂટી પડે તો એનું મૂલ્ય ઓછું ઋણ ને પેલાનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે. તમને રીઝન પૂછાય છે કદાચ હું માનું ત્યાં સુધી ફ્લોરિન કરતા ક્લોરિન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે કારણ આપી સમજાવો તો તમે આ આપીને સમજાવી શકો. બે માર્કનું કારણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન અને એસ્ટેટિનના ભૌતિક ગુણધર્મની ચર્ચા આપણે દીકરાઓ કરી લીધી. ઓકે દીકરાઓ.